નેક્સ્ટ 1953માં મિલરે પ્રયોગશાળામાં આદિ પૃથ્વી જેવી પરિસ્થિતિનું સર્જન કર્યું અને પૂર્વીય અસ્તિત્વ ધરાવતા કાર્બનિક અણુઓમાંથી સૌ પ્રથમ જીવન સ્વરૂપ ઉત્પન્ન કરી અને એ પ્રાયોગિક પુરાવા પાણીય ઉદ્વિકાસના ઓપેરિન અને આલ્ડેનના વિચારોનું સૌ પ્રથમ પ્રયોગશાળામાં પ્રેક્ટિકલી પૃથ્થકરણ કર્યું. એમાં એ આદિ પૃથ્વી જેવા વાતાવરણમાં એ ઊંચું તાપમાન હતું, 800 સેલ્સિયસ કે એનાથી વધારે, વોલ્કેનિક ઉલ્પાતો એટલે સતત એ વાવાઝોડા અને વંટોળવાળું હતું. પછી મિથેન અને એમોનિયા એ રિડ્યુસિંગ વાતાવરણમાં હતા, એટલે કે એ મિથેન અને એમોનિયા વાયુ સ્વરૂપે રિડ્યુસિંગ વાતાવરણમાં, એટલે સતત પરિવર્તન થતા વાતાવરણમાં હતા, એટલે એનો આન્સર થાય ડી.